વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે સર્વે નંબર દસની ખેતીની જમીનમાં ભાજપના પદાધિકારી અને તેમના પરિવારે બસો જેટલા અલગ રૂમ તથા પંદર પાકા મકાનો બિનખેતીની કોઈ પરવાનગી લીધા વિના ખડકી દઈ રાજકીય વખતથી રાતોરાત પંચાયતના આ કારણી દફતરે પણ નોંધ કરી દેવાતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે માધવભાઈ ભાઈ તથા ગણપતભાઈ ડાભાઈભાઈ નાઓની માલિકીની રેસિડન્સ સર્વે નંબર દસની ખેતી વિષયક જમીનમાં સદર જમીનને બિનખેતીમાં રૂપાંતર કર્યા વિના બિનઅધિકૃત રીતે બસો જેટલા રૂમ તથા પંદર જેટલા મકાનો ઊભા કરી દઈ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીના મેળાપીપણામાં રાજકીય વગનો ઉપયોગ કરી સદર બિનઅધિકૃત મકાનો ગ્રામ પંચાયત દફતરે કોઈપણ પ્રકારના બિનખેતીના હુકમ અથવા વિકાસના નકશા વિના આકારની ઉપર ચડાવી દેતા ગ્રામજનોમાં હડકંપ વ્યાપી જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત સભ્યના હોદ્દાની રૂએ સરકારી તંત્રમાં રૂઆપ સાથે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તપાસ થશે નહીં તેવા શેખી મારતા પરિવારના આ કૃત્ય અંગે ગામના જ જાગૃત નાગરિક વિઠ્ઠલભાઈ પટેલે એક માસ અગાઉ અન્ય ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી જોકે આવેદનપત્ર પાઠવ્યાને એક માસનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસનો પ્રારંભ શુદ્ધ થયો નથી ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યમાં ભાજપ સરકારના શાસનમાં નાના મોટા ભાજપના નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેકવિધ ફરિયાદો ઉઠતી રહી છે જોકે તેની કોઈ તપાસ થતી નથી તેમ લોક ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે જાગેશ્વર ગામે સર્વે નંબર દસની ખેતીની જમીનમાં બસો રોમ અને પંદર મકાનો બિન ખેતીની પરવાનગી વિના ખડકી દેવાના પાકો રસ્તો દઈ પૈસા ઉધારી લેવાયા છે જોકે તાલુકા વિકાસ અધિકારી કે તંત્રના અન્ય કોઈ જવાબદાર અધિકારીએ મકાનો કાયદેસર છે કે બિનઅધિકૃત તે અંગે ધ્યાન સુધા કેન્દ્રિત કર્યું ન હતું સર્વે જાગેશ્વર ગામમાં સર્વે નંબર જે બાંધકામ થયેલું છે ગેરકાયદેસર રીતે દસ મકાન પંદર મકાન બનાવેલા છે ને બસો રૂમો બનાવેલી છે ને એ ભારે આપેલી છે અત્યાર સુધી લગભગ પાંચથી સાઠ વર્ષ થઈ ગયા છે ને બિન બિનઅધિકૃતની અંદર આ લોકોએ ગેરકાયદેસર રાજકીય દબાણ હેઠળ કામ કરેલું છે અને કોઈ બી ગામની અંદર કોઈ બી વ્યક્તિને એ લોકો ગાંટતા બી નહીં ધમકી આપે છે ને એવી રીતના કાર્ય કરી રહેલા છે ને જે કાયદે કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરેલી છે તે હજુ પગલાં કંઈ લીધા નથી સર્વે નંબર દસની જમીન છે છે ખેતીની જમીન ને એની અંદર મકાનો બનાવી દીધા પંચાયતમાં ચરાવી દીધા છે યોજના આવેલી એની અંદર રોડનું કામ ચાલુ કરેલું તલાટી શ્રીને મેં જાણ કરેલી કે રોડનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવું પણ તલાટી શ્રીને બી એટલું પ્રેશર હતું રાજકીય કે રોડનું કામ ચાલુ રહ્યું એટલે પછી મેં એક અરજી બીજી આપી કે ભાઈ પેમેન્ટ તાત્કાલિક ધોરણે પેમેન્ટ કરું પેમેન્ટ આપું નહીં ને પેમેન્ટ આપશો તો હું જે કઈ જગ્યાએ જવાનો વારો આવશે ત્યાં કરી જઈશ ને કચેરીના જવાબ લઈશ એમાં વર્ષોથી ડાભાઈભાઈ ધાણાભાઈ પોતે તલાટી કમ મંત્રી સરપંચ રહી ચૂકેલા છે પછી એમના છોકરાની વહુ વર્ષાબેન દિલીપભાઈ પટેલ એ આજે જિલ્લા પંચાયત સદસ્ય છે એમના છોકરાની આપણે બીજો ગણપતભાઈ ગણપતભાઈ ડાભાઈભાઈ એમના છોકરાની હો છોકરો એમની વહુ અને ગણપતભાઈ ડાભાઈભાઈની એ સરપંચ રંજનબેન गणपतभाई हे सरपंच पोटे राहिला सेने पंचायत अंदर अंदर आधू गेरकृत्य करेल